પાઠ છ ભીખુ આપણે અધૂરો પાઠ જોતા હતા એનો પ્રકાર છે સંવેદન કરતા અને તેના લેખક છે ધૂમકેતુ અગાઉના વિડીયોમાં આપણે પાઠ જોઈ ગયા છીએ હવે છેલ્લે થોડોક અધૂરો પાઠ છે આપણે આ વિડીયોમાં જોઈ લઈએ ત્યારે લેખક કહે છે કે મારી નજરે મેં પેલા ભિખારીને મોં બંધ કરતું નીચે આપતું જોઈ અને મારું વદન વદન એટલે શરીર મારું કરમાઈ ગયું અને તેને ભરેલી કેવી તો શું ભરી હતી એને દાળિયા ખાવાના દાળિયાની મુઠ્ઠી એમને એમ આમ કરી અને સીધી ખાલી પાછી શું કરે છે ચિંથરામાં બેસી જતી મેં જોઈ અને ભીખું ભૂખનું દુઃખ ગળી જઈ અને ચિંથડું આમ વીંટાળી અને તે ત્રણ દરવાજા તરફ જ્યાં તેની માં બેઠી હતી ત્યાં ચાલ્યો ગયો અને પેલી સ્ત્રી પાસે ગયો એટલે પેલો છોકરો એને વળગી પડ્યો સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી ઉપર તેને બેસાડીને પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું ત્યારે શું કહે છે લેખક કહે છે કે મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ અને છોકરો કહે છે કે હા માં શાંતિથી બોલ્યો મેં તો બહુ દાળિયા ખાધ્યા ખૂબ પાણી પીધું અને પછી હું અહીંયા આવ્યો ત્યારે તેની માં પૂછે છે કે અત્યાર સુધી તું ક્યાં રોકાણ્યો તું ભાઈ ત્યારે કહે છે કે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી ત્યારે તેની માં કહે છે કે હે ત્યારે છોકરો કહે છે કે હા માં ત્યારે તેનો પેલો ભાઈ બહેન છે ને એ કહે છે અમારો ભાગ કરતો છોકરો કૂદી પડે છોકરો કેવો થઈ ગયો ભાઈ શરમિંદો જો છોકરો શરમિંદો થઈ જાય છે આમ અને શરમિંદો થઈ અને શરમિંદા થવું એટલે જંખવાણા પડી જવું છોકરો કેવો પડી ગયો જંખવાણો પડી ગયો બરાબર તો જંખવાણો પડી ગયો અને કહે છે અને તેની સામે ઠપકાથી અને સંતોષથી જોયા કર્યું કારણ કે એક બાજુ એની માં કહે છે કે બેટા આપણા ભાઈ ભાંડુને ભૂખ્યા રાખીને આપણે ખાઈએ તો સારું ન કહેવાય અને તું ક્યારનો કહે છે અને એક બાજુ સંતોષથી એના સામે જોયું ઠપકાથી એમ કહ્યું કે આપણા નાના ભાઈ બહેનને મૂકીને આપણે ખાઈએ તો સારું ન કહેવાય અને સંતોષ એ વાતનો હતો એની માને કે પોતાનો છોકરો જ છે ને એમ કે ભલે ને ખાધું એટલે એક બાજુ એને સંતોષ થાય છે અને એક બાજુ એ ઠપકાથી એની સામે જોવે છે ત્યારે એની માં કહે છે કે બેટા એવું હોય ને તો આપણા પોતાના ભાંડરડા એટલે કે ભાઈ બહેન આપણા નાના ભાઈ બહેન માટે આપણે થોડુંક રાખીએ એમ કે તું તો મોટો છે એમ કે અને તારો પાડ્યો જ છે તારા જ એમ કે એમને મોટો કરવાનો છે એટલે અને તારો મોટો થાય એમ છે દાળિયા ક્યાંથી કાઢ્યા એટલે કહે છે કે માં મેં બરફ સાર્યો હતો ને એટલે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા હતા સારવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું મોટું ગાંગરું હોય ને એ શું કરે છે ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એના એના પાસે કેટલા એના પૈસા મળ્યા હતા 10 પૈસા તો કહે છે કે માં 10 પૈસા આવ્યા હતા ને એટલે પૂછે છે હા કેટલા પૈસાના તાળિયા લાવ્યો એટલે પહેલાં કહે છે 6 6 6 એમ બોલતા બોલતા તેને છેવટે કહી નાખ્યું કે 10 પૈસાના 10 આના બરાબર 10 આના આના જીવનને 10 પૈસાના એમ કે આના જીવનને જરા ટેકો આપ્યો હોય એમ બધાને જ ભિખારી ગણી અને ઘણી વખત આપણે એમ કે ઉદ્યોગ ઉદ્યોગ એટલે ધંધો રોજગાર
બરાબર તો શું કહે છે કે આપણે કોઈને ધંધો રોજગાર એમ કે આપી શકીએ એટલે ઉદ્યોગ ધંધો કરવાનો ઉપદેશ આપણે આપીએ છીએ, પણ આ છોકરાએ તો શું કર્યું હતું, પોતાના ભાઈ બાંડુ માટે જલેબી પણ જતી કરી, એને જલેબી પણ ખાધી નથી, દાળિયા પણ ન ખાધ્યા, અને માં આગળ શું કરે છે, ખોટું બોલે છે, અને પોતાની માં અને પોતાના ભાઈ બહેનને મદદ કરી એને. ત્યારે લેખકનો હાથ ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ભર્યો, ત્યારે ધોબીનો ધોયેલો કોટ, કારણ કે લેખક કપડાં ક્યાં આપતા હતા, ધોબીને ધોવા માટે આપતા હતા, અને સાબરમતી આશ્રમે સાબરમતી નદી છે ને એમાં કપડાં ધોવાતા, તો કહે છે કે ધોબીનો ધોયેલો કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની રેત ઝીણી ઝીણી ખિસ્સામાંથી એમના હાથે ચોંટી. ત્યારે લેખક કહે છે કે મેં હોટલ અને સિનેમાને આજે પણ બીજી વખત યાદ કર્યા, સંભાળ્યા એટલે યાદ કર્યા, છેક એમની પાસે સરીને, સરીને એટલે જઈને, લેખક એમની પાસે જાય છે, એની માં અને એનો છોકરો જે વાતો કરતા હોય છે ને એમની પાસે જઈ અને લેખક પૂછે છે કે છોકરા તારું નામ, ત્યારે છોકરો સામે જોઈને કહે છે અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી મેં એનો હાથ મારા હાથમાં લઈ અને કહ્યું કે છોકરા તે જલેબી ખાધી એ પણ મેં જોઈ, અને તે દાળિયા ખાધ્યા એ પણ મેં જોયું, પણ તારું નામ તો કે ખબર છે લેખકને કે એને જલેબી પણ ખાધી નથી અને એને દાળિયા પણ ખાધ્યા નથી, પરંતુ પોતાની માં આગળ એ શું કરે છે, ખોટું બોલે છે. એટલે લેખક કહે છે કે તે જલેબી ખાધી એ પણ જોઈ અને તે દાળિયા ખાધ્યા એ પણ મેં જોયા, બરાબર, પણ તારું નામ તો બોલ. ત્યારે પોતાની વાત કળાઈ ગઈ, કળાઈ જવી એટલે વાત સમજાઈ જવી, એને ખબર પડી કે ભાઈ આ તો મારી વાતને સમજી ગયા, એ જાણીને એને લુચ્છાઈમાં જરા મોં મલકાવ્યું અને નીચે જોઈને બોલ્યો મારું નામ ભીખુ સાહેબ. જુઓ પછી શું કહે છે, આમ એમના સામે હસી અને આમ નીચું મોં કરી અને કહે છે કે સાહેબ મારું નામ ભીખુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે ઘણા ખરા શબ્દો તો મેં બોર્ડમાં લખ્યા છે, પણ થોડાક રૂઢિપ્રયોગો છે એ હું તમને અહીંયા બોર્ડમાં લખી દઉં છું. અને બધા જ શબ્દોના અર્થ મેં તમને કહ્યા છે. સાંભ એટલે સાંભળો, આર્ત સ્વર એટલે દુઃખ ભર્યો અવાજ, બરાબર. તો આપણે આ બધા જ શબ્દો અને એના શબ્દ સમજૂતી આપણે જોઈ ગયા છીએ, બરાબર. ફાંફળું, ફાંફળું એટલે ગભરાયેલું, જુલમ એટલે ત્રાસ, મેં બધા શબ્દોના અર્થ કહ્યા છે તમને,
અને પાઠ ચલાવતી વખતે મેં બધા શબ્દો અહીંયા લખ્યા છે, બરાબર? તો તમને પાઠમાં સમજણ પડી ગઈ હશે, બરાબર? તો હવે આપણે આ ત્રણ ચાર અભ્યાસના વિકલ્પો છે એ આપણે જોઈએ અહીંયા અભ્યાસમાં. તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિકલ્પ છે, અહીં માણસોનો ઠઠારો એટલે શું? તો ક ધક્કામુક્કી, ખ ભીડ, ગ મેળો અને ગ ઝગમગાટ. તો અહીં માણસોનો ઠઠારો એટલે ભીડ, બરાબર? ખ ભીડ. પછી બીજો વિકલ્પ છે, હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પક્તિ પર ચડી ગયો. તો પક્તિ પર ચડી જવું એટલે પગેથી ચાલીને ગયો, લેખક કહે છે ક. પછી ગ રોડ પર ગયો, ખ ફૂટપાથ પર ગયો અને ગ એક પ્રકારના વાહનમાં ગયો. તો ખ ફૂટપાથ પર ગયા એ. પછી ત્રીજો વિકલ્પ છે કે ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે. સ્તંભ એટલે આમ તો આધાર થાય, બરાબર? એનો શબ્દ શું થાય? આધાર. પણ અહીંયા આપણા સ્તંભ શબ્દનો આધાર એટલે આધાર કોણ? ઘરનો આધાર. ઘરનો જે મોભી હોય એને શું કહેવાય? આધાર. એટલે અહીંયા આપણે વિકલ્પો જોઈએ કે ક નોકરી કરતો હતો, ખ કુટુંબમાં જવાબદાર, ગ કમાતો અને ગ અડગ. તો ખ કુટુંબમાં જવાબદાર એટલે એના શું કહેવાય? સ્તંભ કહેવાય. પછી ચોથો વિકલ્પ છે કે ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે. તો આપણને ખબર છે કે ભદ્રનો કિલ્લો અમદાવાદ, બરાબર? તો ક દિલ્હી, ખ અમદાવાદ, ગ ગાંડલ અને ગ વીરપુર. તો કયા શહેરની ઘટના છે? અમદાવાદ. મેં તમને પાઠ ચલાવતા પહેલાં જ કહ્યું હતું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને અભ્યાસના વિકલ્પો પણ સવાલ કરાવ્યા. તો થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. ઓકે.